માંગરોળ પોરબંદર રોડ ઉપર આવેલા યતીમખાનામાં મોડી રાત્રે વીજ વોલ્ટેજ વધી જતા ધડાકો થયો, જેમાં લાખો રૂપિયાના વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા. જૂનાગઢ જિલ્લાના માંગરોળના પોરબંદર રોડ ઉપર આવેલા યતીમખાનામાં મોડી રાત્રે વીજ ધડાકામાં વીજ મીટરમાં ધડાકો થયો હતો, જેને લીધે લાખોનું નુકસાન થયું. આ યતીમખાનામાં 400 આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે મોડી રાત્રે બનાવ બનતા તમામ લોકો ડરી ગયા હતા અને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. આ બનાવને કારણે 200 જેટલા પંખા, ટ્યુબલાઇટ, લેમ્પ, કોમ્પ્યુટર, મોટર, મશીનરી, ફ્રીજ અને તમામ વાયરિંગ બળીને ખાક થઈ ગયું છે. આ બાબતે ઇજનેરનો સંપર્ક કરતા 11 KV સપ્લાય LT માં ઘૂસી ગયા હોવાનું જણાવ્યું હતું. આ યતીમખાનાના સંચાલકો અને આસપાસના રહીશો દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ તંત્રના પેટમાં પાણી હલતું નથી. આ યતીમખાનામાં અગાઉ પણ 3 આવા બનાવો બન્યા છે અને લાખોનું નુકસાન પણ થયું છે. માંગરોળની પીજીવીસીલની બેદરકારીના કારણે આ માંગરોળના યતીમ બચ્ચાઓ માટે બનાવેલો મદ્રેસો અને એના અંદર રહેવા માટે, ખાવા પીવા માટે ને એ બધી માટે બનાવેલો મદ્રેસાના અંદર વારે ઘડીએ તંત્રને રજૂઆત કરવા પછી પણ તંત્ર ધ્યાન દેતું ન હોય એના કારણે આજે લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે. એમાં પંખા, પછી પાણીની મોટરો, કૂલરો, પછી ફ્રીજમાં મટીરિયલ રાખવા માટે, એને સ્ટોક કરવા માટે ફ્રીજ, આવું ઘણી ચીજો ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થયેલ છે. રોટી બનાવવા માટેના મશીનો છે, ઘણી ચીજો છે, કોમ્પ્યુટર અને ઝેરોક્સ મશીન છે, ઘણી સીસીટીવી ફૂટેજ લાગેલા છે, ઘણી ચીજોને નુકસાન થયેલું છે. અને માંગરોળના અંદર વારે ઘડીએ GEBને રજૂઆત કર્યા પછી GEB કોઈ પણ જાતની કાર્યવાહી કરતી નથી. હાલ બચ્ચા લોકો જે પઢાઈ કરે એ અંધારામાં છે, મચ્છરાનો ત્રાસ છે, ચોમાસાનો સિઝન હોય, મચ્છરાનો ત્રાસ હોય, આવી તકલીફ એટી પડે. GEBએ હજી સુધી દરકાર લીધી નથી, કે GEB આવી નથી અહીંયા, કે કોઈ તરતા લેવા આવ્યા નથી. ફોન કરતા પછી દુલારા સાહેબ એમ કે 11નો પાવર કરી ગયો. હંમેશા જે મીઠી વાવે પણ એવી પોઝિશન થયેલી હતી, ઘણી જગ્યાએ આ પોઝિશન થાય, GEBને કંઈ અસર થતું નથી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.